જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં આજે દિને છઠ્ઠા આયુર્વેદ દિનની ઉજવણી કરવામાં આવી હતી આતકે મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈશ્રી ઉપસ્થિત રહ્યા હતા ભાઈશ્રી ના હસ્તે ધનવંતરી પૂજન કરવામાં આવ્યું હતું આતકે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અનુપ ઠાકર મેયર બીનાબેન કોઠારી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગત જૂન માસમાં સોયલ ટોલ નાકા પાસે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ ગૌવંશને કતલખાને લઈ જતા ટ્રકને ઝડપી લીધો હતો આ પ્રકરણમાં પોલીસે પાંચ શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો જે પૈકી ચાર જેલવાસ ભોગવી રહ્યા છે પાંચમા નંબરનો જયસુખ પરમાર નામનો ફરાર આરોપીને ઝડપી લેવા તથા તેના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવાયું છે જામનગર પોલીસ બેડાના અગિયાર ને પીએસઆઈ તરીકે તેર બિન હથિયારધારી હેડ કોન્સ્ટેબલને એ એસ આઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે કુલ એકતાલીસ પોલીસ કર્મીઓને બઢતી આપવામાં આવી છે જામનગરમાં તાપમાનનો પારો ગગડતા શિયાળાના પગરવ અનુભવાયા છે સવારે ઝાકળ બપોરે ગરમી તથા રાત્રે ઠંડીનું સામ્રાજ્ય જોવા મળતા મિશ્ર ઋતુનો અહેસાસ થાય છે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બસ સ્ટેન્ડમાં બેનરો લગાડી તથા ડોર ટુ ડોર પેમ્પલેટ વિતરણ કરી કાનૂની જાગૃતિ ફેલાવવામાં આવી હતી પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફટાકડા બજારમાં પણ બેનરો લગાડવામાં આવ્યા હતા ઓનલાઈન કાર્યક્રમો સહિત કુલ ઓગણસાઠ આયોજનો વડે કુલ એક લાખ એસી હજાર લોકોને તેમના કાનૂની અધિકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા